ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ખુશ્બુ. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ભારત યાત્રાને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અતિ ઉત્સાહિત. કહ્યું, મોદી મને ખૂબ પસંદ છે પણ ભારત સાથે હમણાં ટ્રેડ ડીલ નહીં કરું, બચાવીને રાખીશ. સાબરકાંઠાના આશ્રમ શાળાના વિદ્યાર્થીએ કેમ્પસમાં ઝાડ સાથે દોરડું બાંધી કરી આત્મહત્યા. આત્મહત્યાનું કારણ હજી અકબંધ. પોલીસે હાથ ધરી તપાસ. જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં એન્કાઉન્ટર. સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને માર્યા ઠાર. વિગતવાર સમાચારોની વાત કરીએ તો ઉનાના અમુદ્રાની ગુલિસ્તા શાળામાં ચાલુ શાળાએ ઝેરી મધમાખીઓનું ઝુંડ આવી ચડતા અફરાતફરી મચી. મધમાખીઓએ 20 જેટલા વિદ્યાર્થીનીઓને ડંખ મારતા વિદ્યાર્થીને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શાળાની પાસે નારિયેળીના ઝાડ પાસે મધમાખીનું ઝુંડ હતું, જે શાળામાં આવતા ઘટના ઘટી હતી ત્યારે શાળાના સંચાલકોએ વન વિભાગને જાણ કરી. રાજકોટ મહાનગરપાલિકાનું પ્રશ્નોત્તરી વગર માત્ર બજેટ માટે જનરલ બોર્ડ શરૂ થયું છે. જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ ગત વર્ષનું રિવાઇઝ બજેટ અને વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું, જેમાં બજેટ માટેના બોર્ડમાં ખાનગી શાળાઓને વેરામાં રાહતને મંજૂરી આપવા બાબતે બોર્ડમાં ગરમાગરમી જોવા મળી. તો સાથે વિપક્ષ બજેટ અંગે હોબાળો કરે તેવી શક્યતા છે અને હાલ પ્રદ્યુમન પાર્કમાં ઘૂસેલા દીપડાનો મુદ્દો જનરલ બોર્ડમાં આવે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે જનરલ બોર્ડમાં પોલીસ જવાનોના પ્રવેશને લઈને પણ ગરમાગરમી થશે. વડોદરાના સુશેન્દ સર્કલ પાસે ડમ્પર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. ડમ્પરની ટક્કરથી વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. અકસ્માતને કારણે લોકો રોષે ભરાયા અને ડમ્પરના કાચ તોડી ડમ્પર ચાલકને માર માર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને ડમ્પર ચાલકને પકડી વધુ કાર્યવાહી પણ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે સ્થાનિકો વચ્ચે થયેલ ઘર્ષણને કારણે મામલો થાળી પાડવાનો પણ પ્રયત્ન હાથ ધર્યો હતો. પાલનપુરમાં જ્યોર્જ ફિફ્થ ક્લબનો વિવાદ વકરતો જાય છે. જ્યોર્જ ફિફ્થ ક્લબ પચાવી પાડવાનો જેમની પર આક્ષેપ થઈ રહ્યો છે તેવા જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે આક્ષેપોને ફગાવી દેતા રૂપિયા 10 કરોડના માનહાનીનો દાવો કરવાની ચીમકી આપતા ચકચાર મચી છે. પાલનપુરમાં નવાબે રમતગમત માટે જગ્યા ફાળવી હતી, જે 110 વર્ષથી ચાલતી પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબને ભૂમાફિયાઓ દ્વારા પડાવી લેવાના આક્ષેપ સાથે શહેરના અગ્રગણ્ય નાગરિકો અને રમતગમત પ્રેમીઓએ બિલ્ડરો વિરુદ્ધ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ત્યારે ભૂમાફિયા ચિતરી જેમની પર આક્ષેપો થઈ રહ્યા છે તેવા જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે મૌન તોડતા આક્ષેપોને ફગાવી દીધા હતા. ક્લબ સિવાયની જે જમીન નવાબ સાહેબના ઓનરશિપમાં છે એવું કહીને નવાબ સાહેબે મને વેચવાનું જે મારી જોડે MOU સાઈન કર્યું છે, એટલે પાલનપુર નવાબ સાહેબ એવી કોઈ વ્યક્તિ નથી કે પહેલા ડોનેશન કરે પછી વેચે અને વેચે તો હું નહીં લઉં તો કોઈ બીજા લેશે, એટલે આખો જુદો વિષય છે. ક્લબને વેચેલી 1 ઇંચ જગ્યા મારે જોઈતી નથી. અત્યારે માત્ર વાત એવી છે ક્લબને વેચેલી, ક્લબને ડોનેટ કરેલી જગ્યા અને મને આપેલી જગ્યા વચ્ચે એક વાડ હતી જે ક્લબે પોલીસમાં એશ્યોરન્સ આપ્યું હતું કે અમે આ વાડ નહીં તોડીએ અને એ દિલીપભાઈ હરિયોલ અને એમના માણસોએ આવીને ગેરકાયદેસર રીતે શનિવારે તોડી નાખી છે, એટલે આખો વિવાદ ઉભો થયો છે. બીજી વાત, મારા વિશે જે કોર્ટમાં જેવા અભદ્ર શબ્દો વપરાયા છે ભૂમાફિયા અને ન, મારે હાલ બોલવા નથી મારા શબ્દો કે મારું એ ખાનદાની નથી, મારું એ લેવલ નથી, પણ આ મારા વિશે જે અપશબ્દો બોલ્યા છે, મારી જે ઇજ્જત ખરાબ કરવાનું કામ કર્યું એના માટે આ ક્લબના સભ્યો સામે હું 10 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કરવાનો છું અને આના આનામાં હું કોઈ પાછું પગલું ભરવાનો નથી. પાલનપુરના બિલ્ડર સંજય રાવલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મારે ક્લબની 1 ઇંચ પણ જગ્યા જોઈતી નથી, છતાં તેને ભૂમાફિયા તરીકે ચિતરવામાં આવ્યો છે. ત્યારે તેઓએ પોતાને બદનામ કરનારા લોકો સામે રૂપિયા 10 કરોડનો માનહાનીનો દાવો કરવાની ચીમકી આપતા મામલો વધુ ગરમાયો છે. સંજય જોશી, ધર્માણ ન્યૂઝ, પાલનપુર.
ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક એક દુકાનના ઓટલા પર વહેલી સવારે બે નવજાત શિશુ મળી આવ્યા. સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને નવજાત શિશુને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબે આ બંને બાળકોને મૃત જાહેર કર્યા. વેરાવળના મુખ્ય બજારમાં બનાવની જાણ થતાં લોકોમાં ચકચાર મચી છે, તો પોલીસે આગળ તપાસ પણ હાથ ધરી છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણ સ્વરૂપમની માસિક ધર્મ બાબતે વાયરલ ક્લિપ મામલે હવે મંદિર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયને નીચે બતાવવા તેમજ લોકોને ગેરમાર્ગે દોરવાના થઈ રહેલા પ્રયાસ સામે સ્વામિનારાયણ મંદિરના સાધુ તેમજ હરિભક્તોએ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મંદિર ખાતે સભા યોજાઈ અને બાદમાં રેલી આકારે કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે મોડી રાત્રે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ દરમિયાન ઘણા લાંબા સમય સુધી ફાયરિંગ ચાલતું રહ્યું હતું. આતંકવાદીઓ પાસે ભારે માત્રામાં હથિયાર હતા, જેને કારણે તેઓ સતત ફાયરિંગ કરી રહ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન અમેરિકાની સાથે ટ્રેડ ડીલ પર આશંકાના વાદળો ઘેરાયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે ટ્રેડ ડીલ પર આશંકા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ભારતની સાથે એક મોટી ટ્રેડ ડીલ કરવા માંગે છે, પરંતુ તેમને ખબર નથી કે અમેરિકન ચૂંટણી પહેલા થઈ શકશે કે કેમ. જોકે ટ્રમ્પે પીએમ મોદીને લઈને કહ્યું છે કે તેઓ મોદીને ખૂબ પસંદ કરે છે. ભારત યાત્રા પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ભારત સાથે ડીલ કરીશું પણ હાલ નહીં. પ્રવાસ દરમિયાન ટ્રેડ ડીલ નહીં થાય. ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના કર્યા વખાણ. નરેન્દ્ર મોદી સારા માણસ છે, હું મોદીને પસંદ કરું છું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસને લઈને ઉત્સાહિત છે. 24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચી રહ્યા છે. ટ્રમ્પે આ અંગે પત્રકાર પરિષદમાં પ્રવાસને લઈને જાણકારી આપી હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ એકવાર ફરી ઉલ્લેખ કર્યો છે કે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી તેમના સ્વાગત માટે 7 મિલિયન એટલે કે 70 લાખ લોકો આવશે. And he told me we'll have 7 million people between the airport and the event. And the stadium, I understand, is sort of semi under construction. But it's going to be the largest stadium in the world, so it's going to be very exciting. But he says between the stadium and the airport, we'll have about 7 million people, so it's going to be very exciting. I hope you all enjoy it. Are you going? Are you going, Steve? I hope so. Are you going, Jeff? I hope you're going, too. Donald Trump ne jara mulakat darmiyan ટ્રેડ ડીલ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમે ભારત સાથે ડીલ કરી શકીએ છીએ, પરંતુ મેં આ વસ્તુ પછી માટે બચાવેલી છે. અમે ભારત સાથે મોટી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ ખબર નથી કે ચૂંટણી પહેલા થશે કે નહીં.
Well, we can have a trade deal with India, but I'm really saving the big deal for later on. We're doing a very big trade deal with India. We'll have it. I don't know if it'll be done before the election, but we'll have a very big deal with India. We're not treated very well by India, but I happen to like Prime Minister Modi a lot. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસને લઈને કહ્યું કે ભારતે અમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી, પરંતુ હું પીએમ મોદીને પસંદ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે હું એરપોર્ટથી ઇવેન્ટ કાર્યક્રમ સુધી 7 મિલિયન લોકો હશે અને જે સ્ટેડિયમ છે જે હજુ સુધી બની રહ્યું છે, પરંતુ આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આશા છે કે તમને પણ મજા આવશે. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચશે. સૌ પહેલા તેઓ અમદાવાદ આવશે. એરપોર્ટથી સાબરમતી સુધી એક રોડ શોનું આયોજન થશે. ત્યારબાદ બંને નેતા સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે. અમદાવાદમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન ડોનાલ્ડ ટ્રમ્પ કરશે, જ્યાં નમસ્તે ટ્રમ્પ નામનો એક કાર્યક્રમ યોજાશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની પ્રથમ ઐતિહાસિક યાત્રાએ આવી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નમસ્તે ટ્રમ્પ હેઠળ સ્વાગત કરવામાં આવનાર છે. અમેરિકી પ્રમુખની 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પોતાની યાત્રાના પ્રથમ તબક્કામાં તેઓ ગુજરાત પહોંચશે. અમેરિકામાં થયેલા હાઉડી મોદીની જેમ ગુજરાતના અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું ભવ્ય સ્વાગત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર. ટ્રમ્પ એરપોર્ટથી ડફનાળા, સુભાષ બ્રિજ, રિવરફ્રન્ટથી ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ સુભાષ બ્રિજ, રિવરફ્રન્ટ અને ડફનાળાથી ઇન્દિરા બ્રિજ જશે. ઇન્દિરા બ્રિજથી ભાટ, કોટેશ્વર થઈને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ પહોંચશે. મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કોટેશ્વર ભાટ થઈ એરપોર્ટ પહોંચશે. તો આ તરફ ટ્રમ્પના આગમનને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રમ્પના રૂટ પર આઈબી બાજ નજર રાખીને બેઠું છે. ટ્રમ્પના રોડ શોના રૂટ પણ 24 ફેબ્રુઆરીએ બ્લોક કરી દેવાશે. તો આ કાર્યક્રમમાં ભાગ લેવા તમામ આવનાર લોકોની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્ટેડિયમમાં જિલ્લા પ્રમાણે ખુરશીઓમાં બેસાડવાની વ્યવસ્થા કરાઈ છે. 7 લેયરમાં રહેશે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા. યુએસએની આઈબી ટીમે કર્યું રૂટનું નિરીક્ષણ. મોટેરા આસપાસ 30 જેટલા પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા. અલગ અલગ જિલ્લાના લોકો માટે અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા. 24 ફેબ્રુઆરીએ કેટલાક રોડ બ્લોક કરવામાં આવશે. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરાના રોડ બ્લોક કરી દેવાશે. મોટેરા સ્ટેડિયમ પહોંચવા માટે 2 કિલોમીટર ચાલવું પડશે. ટ્રમ્પ અને તેમના પત્નીનું પરંપરાગત ગુજરાતી અંદાજમાં સ્વાગત કરવામાં આવશે. ટ્રમ્પ અને મોદી દીપ પ્રગટાવીને મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. સ્ટેડિયમમાં વિતેલા વર્ષોમાં ભારતની ક્રિકેટ મેચો રમાતી રહી છે, પરંતુ તેને હવે નવેસરથી તૈયાર કરવામાં આવ્યું છે. જૂના મોટેરા સ્ટેડિયમમાં 53,000 ચાહકો એકસાથે ક્રિકેટ મેચની મજા માણતા હતા, પરંતુ હવે આ મેદાન પર જ્યારે મેચ રમાશે તો 1,10,000 ચાહકો એકસાથે બેસી શકશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી અમદાવાદની ઐતિહાસિક મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે મુલાકાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરીએ મોડી સાંજ સુધીમાં અમદાવાદ આવી પહોંચે તેવી શક્યતા સૂત્રો પાસેથી મળી છે. આ મુજબ વડાપ્રધાન મોદી 23મી અમદાવાદ પહોંચશે અને રાત્રિ દરમિયાન અધિકારીઓ સાથે બેઠક કરીને ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓની પણ સમીક્ષા કરશે અને જરૂર મુજબ તેમાં ફેરફારોના સૂચન કરશે. ત્યારબાદ 24મીએ વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ જશે. તમે ભારતમાં હોવ કે દુનિયાના કોઈ પણ ખૂણામાં, ઈશ્વર અલ્લાહ કે ખુદા પ્રત્યે તમારી પ્રેમ ભાવના પ્રબળ રહેતી હોય છે, પરંતુ ભારતમાં એક એવો વ્યક્તિ છે જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ભગવાન માને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મિલેનિયા ટ્રમ્પની સાથે પહેલીવાર ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતમાં રહેશે, ત્યારે આ તેલંગાણાના એક યુવાને પોતાને ડોનાલ્ડ ટ્રમ્પનો સુપર ફેન ગણાવતા કેન્દ્ર સરકારને તેને મળવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી છે. તેલંગાણાના કુન્નેના રહેવાસી પુસા કૃષ્ણા ટ્રમ્પના એ હદના પ્રશંસક છે કે તેઓ સવાર સાંજ તેમની પૂજા કરે છે. કૃષ્ણા કહે છે કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે એવી જ આસ્થા રાખું છું જેવું મારું પરિવાર ભગવાન શિવ પ્રત્યે રાખે છે. ટ્રમ્પ પ્રત્યે પોતાના પ્રેમ વિશે બુસા કૃષ્ણએ જણાવ્યું કે 4 વર્ષ પહેલા ટ્રમ્પ મારા સપનામાં આવ્યા, ત્યારબાદથી હું દરરોજ તેમની પૂજા કરું છું. કૃષ્ણાએ વધુમાં કહ્યું કે સપનામાં ટ્રમ્પ આવ્યા બાદ મારી કિસ્મત ચમકી ગઈ છે, મારું રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ ખૂબ સારો ચાલવા લાગ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેમના સ્વાગતની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને શહેરની ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવા માટે તંત્ર ધડામાર તૈયારીઓ કરી રહ્યું છે. એરપોર્ટ પાસે સરણિયાવાસ પાસે દિવાલ ચણતા કેરેલાની સોશિયલ વર્કર યુવતી ભૂખ હડતાલ પર બેસી છે, જેને મોટી સંખ્યામાં સ્થાનિકોએ પણ સમર્થન આપ્યું. આ યુવતી સાથે અમારા સંવાદદાતાએ પણ ખાસ વાતચીત કરી હતી. ચોવીસ તારીખની જાકમજોળ તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે રીતે ઝૂંપડપટ્ટીઓ છે તેને છુપાવવામાં આવી રહી છે, તેનો જ વિરોધ સીધી રીતે અહીં કરવામાં આવ્યો છે. અહીં એક બેનર સૂચક છે, તે આપને હું બતાવવા માગીશ કે અંગ્રેજીમાં જે લખેલું છે કે દિવાલની પાછળ રહેલી સત્યતા છે તે પણ લોકોને બતાવવી જોઈએ, તેનો સીધો જ વિરોધ કરવા માટે અહીં કેરલાથી પણ એક યુવતી છે તે આવી પહોંચી છે અને છેલ્લા એક દિવસથી ભૂખ હડતાલ ઉપર ઉતરી છે. તેની સાથે પણ વાત કરવામાં આવે તો મોટી સંખ્યાની અંદર જે સ્થાનિકો છે તે પણ જોડાયા છે અને આ યુવતી છે તેને પોતાનું સમર્થન આપી રહી છે. ત્યારે કોણ છે આ યુવતી, ક્યાંથી તે યુવતી આવી છે, તેનો સીધો જ રસ્તો શું છે, શા માટે તે ઉપવાસ ઉપર છે, સીધી જ રીતે આપણે તેની પાસે વાત કરીશું કે તેના ઉપવાસનું કારણ શું છે, આખું આ દિવાલ છે તે છે કે પછી નરેન્દ્ર મોદી કે અમેરિકન જે આ રાષ્ટ્રપ્રમુખ છે તે છે, સીધી જ વાત તેની સાથે. વોટ યોર રીઝન? અનહ્યુમન એક્ટિવિટીઝ આર ગોઈંગ ઓન હિયર. They are constructing a wall to hide slum people in Ahmedabad city. After hearing that news, I come here for check out what is going on really here. After speaking with these people saying that they are living like a worms, they don't have feel that they are living in India. After constructing this wall, they are feeling that they are not part of India. After hearing this, I took a decision, start hunger strike yesterday onwards. These people must be rehabilitated. There are 80 crore rupees they are spending for the beautification of the city, and same time they must be eradicate poverty and eradicate these people living condition also. Not in Ahmedabad city, in all over India there are so many slums. In Kerala also slums are. We have to work together. Never ever we shouldn't act like this. Constructing a wall, hiding the wall, this is not our motive. Abdul Kalam ji said that in 2020 our nation will be a developed nation, but till now not going on. We are hiding these slum people, so this is not acceptable. Atrocities act. As a Indian citizen I am started hunger strike here.
ચોક્કસથી જે રીતે આ યુવતી છે છેલ્લા એક દિવસ ઉપરથી ઉપવાસ ઉપર હતી, પરંતુ તેની અંગ્રેજીને લઈને અહીંના લોકો જે છે તે સમજતા ન હતા, પરંતુ જ્યારથી આ બોર્ડ બેનર લગાવ્યું છે ત્યારથી તેના સમર્થનની અંદર અન્ય સ્થાનિક યુવતીઓ છે તે પણ જોડાઈ હતી. સીધી જ રીતે આપણે આ સ્થાનિક યુવતી સાથે વાત કરીશું. કેટલા દિવસથી આ બેન બેસેલા છે, શું કહેશો? એ બે દિવસથી બેઠા. એકચ્યુઅલી અમને ખબર તક નહોતી, કારણ કે આ ઇંગ્લિશમાં લખેલું હતું. અમારા લોકોને ગુજરાતી આવડ છે, ઇંગ્લિશમાં ખબર નહોતી. પછી અમે એક થોડાક લોકો આવ્યા હતા, અમે પૂછવા મળે એ વાંચતા, કારણ કે આ શું લખ્યું છે અમને ખબર પડે કે આ તમારા બદલે ભાઈ અન્ય છોડીને બેઠા છે કે એમના. પછી અમને ખબર પડી તો અમારા બધા નાતના બધા લોકો છે એમને, અમે એમની સાથે જ છીએ. એવી રીતે આ જે ભૂખ હડતાલ ઉપર બેસેલા છે, તમે અહીં તેનો સાથ ક્યાં સુધી આપશો? એ જ્યાં સુધી હોય ત્યાં સુધી, ભલે અમારું કંઈ જ ના થાય પણ એ અમારા બદલે બેઠા છે એનો અમે એટલો જ સાથ આપજો. કારણ કે એ જે અમારા માટે જે મોદીજી નથી કરી શકતા, જે ત્યાંથી અહીંયા અમારા માટે આવ્યા છે, એમની અમારી ફિલિંગ એમને અહીંયા તક ખીંચી લાવી છે, તો અમારા તરફથી કંઈ પાછી પાની નહીં થાય એમના માટે. ચોક્કસથી આ યુવતીનું પણ મન મક્કમ થયું છે અને તેની સાથે બેસેલી આ યુવતી છે તેઓના મન પણ મક્કમ છે. જો અહીં વાત કરીએ તો એક તરફ આ દિવાલ ચણવામાં આવી છે, બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો આજની રાત્રિએ લગભગ હજારોની સંખ્યામાં વૃક્ષો છે તે લગાવવામાં આવશે. એક તરફ આ વૃક્ષોને કાપી દેવામાં આવે છે તો બીજી તરફ પણ પૈસા ખર્ચી અને આ વૃક્ષોને રાતોરાત ઉગાડી દેવામાં આવે છે. તો આ જ જાકમજોડ તૈયારીઓ જે આ સ્લમ ક્વોટર્સ છે તેને ઢાંકવા માટે કરવામાં આવી છે અને તેનો જ વિરોધ સીધી જ રીતે અહીં આ સોશિયલ વર્કર છે તે કરી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્રની આંખો છે તે ક્યારે ઉઘડશે અને આ યુવતી છે તેને ન્યાય ક્યારે મળશે, તેમજ તેની પાછળ રહેલી આ સ્લમ ક્વાર્ટર્સ છે તેઓને પણ ન્યાય શું મળશે. કેમેરામેન ચિરાગ સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે પ્રથમ બેઠક મળશે. દિલ્હીમાં ગ્રેટર કૈલાશમાં હિન્દુ પક્ષના વકીલ કે પરાસરનના ઘરે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અયોધ્યાના 5 આગેવાનો પણ હાજરી આપશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઈને કામ પૂર્ણ થવા સુધીની તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે. સાથે જ બુલેટિનની સમાપ્તિ. હવે જોઈએ બાબુ શું કહે છે. એ પપ્પા પપ્પા, હવે મને કોઈ કામ નહીં બતાવવાનું. ચા લઈ આય, ડોબી લેતા કપડા મૂકી આય, શાકભાજી લઈ આય,